मिशन चंद्रयान ने आज भारे सफलता मिली है। त्यारे जूनागढ़ लोक विज्ञान केन्द्र खाते जूनागढ़ वासीओ माटे चंद्रयान सफल लेंडिंग नी जे प्रक्रिया है तेने जोवानो कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां खूब मोटी संख्या में जूनागढ़ वासीओ जोड़ाया हता। ने चंद्रयान लेंडिंग जे चंद्रनी भूमि पर दक्षिण ध्रुव पर जोवा मळ्युं तेने जोईने सौ कोई हर्षथी नाची उठ्या हता। भारत त्रीजा प्रयत्न आ वखते बीजी वखत चंद्रयान मोकलवामां सफल रह्यो छे। बीजो प्रयत्न भारतने खगोड़ीय इतिहासमां निष्फळताने प्राप्त थई हती, परंतु त्रीजा प्रयत्नमां आज भारतनुं चंद्रयान चंद्रनी धरती पर सफळतापूर्वक उतरण करता जूनागढ़ वासीओमां भारे उत्साह जोवा मळ्यो हतो अने ठेर ठेर चंद्रयाननी सफळताने लईने उजवणीना દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વડાપ્રધાન ખુદ જોહાનિસબર્ગથી આ કાર્યક્રમમાં જોડાયા હતા, ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકોએ પણ ચંદ્રયાનની સફળતાને લઈને સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી, ત્યારે જૂનાગઢવાસીઓએ પણ આ રાષ્ટ્રની સફળતામાં પોતાની જાતને સહભાગી બનાવીને ભારતનું આ ત્રીજું ચંદ્રયાન જે સફળ થયું છે તેને લઈને સૌ કોઈને શુભકામનાઓ આપી હતી। સૌથી ઉત્તમ ભૂમિકા ઉપર આજે વિશ્વ લેવલ ઉપર ભારતે એક ચોક્કસ પ્રકારનું આ અવકાશી સંશોધનની અંદર એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ગઈકાલ રાતથી જ વૈજ્ઞાનિકો બહુ કોન્ફિડન્સમાં હતા અને સતતપણે કામ કરતા હતા। બે ત્રણ વૈજ્ઞાનિકો સાથે મારે વાત થઈ હતી રાત્રે, ત્યારે એ લોકો પૂરા કોન્ફિડન્સમાં હતા અને એ કોન્ફિડન્સ આપણે અત્યારે જોયો અને અમને પોતાને આજે જ્યારે ખરેખર ઉપાધ્યાય સાહેબ પણ હાજર છે અને અમને પણ હાજર છે, પણ અમારા પણ જે હૃદયના ધબકારા છે એ વધી ગયા હતા કે શું થશે, કેવી રીતે થશે। અને જ્યારે ખરેખર એને ચંદ્રની સપાટી ઉપર એણે લેન્ડિંગ કર્યું ત્યારે ખરેખર આપણા એક એક વાતની અંદર ખૂબ આગળ નીકળી શક્યા। ભારતની ભૂમિકા આજે એક ચોક્કસ પ્રકારનું એક મંડાણ થયું અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એ ખૂબ આગળ વધશે હજી પણ, એવી એક ચોક્કસ શ્રદ્ધા સાથે આજે ભારતનો આ પર્વ ઉજવતા બહુ આનંદ થાય છે। બીજું ચંદ્રયાન જે નિષ્ફળ ગયું તો એની અંદર બહુ મોટી તકલીફ નહોતી, પણ છેલ્લી ઘડીએ થોડું ગુરુત્વાકર્ષણ બળની ભૂમિકામાં ફેરફાર થવાને કારણે એ સળગી ગયું અને એ વાત આપ લોકોને ખબર પડી ગઈ હતી અને એ કારણસર ફેરફારો બહુ સારી રીતે થઈ ગયા। બીજા ચંદ્રયાન વખતે જેટલો ખર્ચ થયો હતો એના કરતાં પણ અત્યારે ખર્ચ ઓછો થયો અને ઓછો થયા છતાં પણ સફળતાનું સ્ટેજ બહુ ઊંચું છે।